પ્રકરણ 47 ધ્રુવેશ્વર મઠમાં ઉત્તમ પુરુષોથી સમાજ તેજસ્વી થતો હોય છે અને અધમ પુરુષોથી સમાજ ઝાંખો પડતો હોય છે. પ્રત્યેક સમાજમાં સમય સમય પર ઉત્તમ પુરુષો થતા જ રહ્યા છે અને અધમ પુરુષો પણ ક્યાં નથી થયા. ઉત્તમતા ઉપદેશોથી નથી આવતી, તે જન્મજાત હોય છે. ઉપદેશોનું કામ નવનિર્માણ નહીં પણ જે કાંઈ છે તેને મઠારવાનું હોય છે. કાશીમાં મારે દક્ષિણામૂર્તિ મઠની શાખા ધ્રુવેશ્વર મઠમાં રહેવાનું થયું. આ બંને મઠના અધ્યક્ષ ત્યારે સ્વામી નરસિંહ ગિરિજી હતા. તેમણે પ્રાચીન મઠોમાં નવી નવી પાઠશાળા ખોલેલી અને ખૂબ સારી વ્યવસ્થા સાથે સંન્યાસી વિદ્યાર્થીઓને રહેવા જમવા તથા શિષ્યવૃત્તિ સુદ્ધાની સગવડ આપવા માંડી હતી. સ્વામી નરસિંહ ગિરિજી ઉત્તમ પુરુષ હતા. ધીરગંભીર, દયાળુ, પ્રેમાળ, મિલનસાર, સહનશક્તિવાળા, સહિષ્ણુ અને સ્વજનોના ઉત્કર્ષ માટે ચિંતા કરનારા હતા. તેમની પાસે વિશાળ શિષ્યવર્ગ હતો, પૈસો હતો, પણ જરા પણ છેતરવાની વૃત્તિ કે ઢોંગ ન હતો. તેમની ભાષા સીધી સાદી અને સરળ હતી. પરંપરા પ્રમાણે તેઓ વેદાંતની કથા કરતા, બહુ ધીમી ગતિથી બોલતા, પણ જે કાંઈ બોલતા તેમાં આકર્ષણ રહેતું. તેઓ ગુણપ્રેમી અને ગુણગ્રાહી હતા. તેમણે અનેક ઉત્તમ વિદ્વાન સંન્યાસીઓનો સંગ્રહ કર્યો હતો. નાના મોટા દરેક સાધુની ચિંતા કરતા. તેમના વ્યક્તિત્વમાં નિખાલસતા અને નિર્ભિમાનીતા ચમકતી. તેઓ વર્ષમાં એકાદ બે વાર કાશી આવતા પણ અમારા સૌ ઉપર તેમની ખૂબ સારી છાપ પડતી. જોકે તેમની કૃપાથી આગળ વધેલા કેટલાય વિદ્વાનોએ તેમના આત્માને દુભવ્યો હતો, તો પણ એક માયાળુ માતાની માફક તેમણે પ્રેમથી સહન કર્યું અને અંત સુધી સૌનું ભલું ઇચ્છ્યું. ધ્રુવેશ્વર મઠ બહુ પ્રાચીન મઠ હતો, બાંધકામ પથ્થરોનું. કાશીમાં ગરમી સખત પડે, રાતના 12 વાગે પણ લૂ ચાલતી હોય, પથ્થરોના મકાન ટપી જાય, પાછલી રાતના 5-6 કલાક શાંતિ થાય, બાકી ગરમી જ ગરમી. ધ્રુવેશ્વર મઠમાં રહીને મેં મધ્યમાં પ્રથમ વર્ષની વ્યાકરણની પરીક્ષા આપી. પ્રભુ કૃપાથી પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયો. મને રાષ્ટ્રીય, પ્રાંતીય અને ગુર્જર છાત્રવૃત્તિ એમ 3-3 શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત થઈ. આ ત્રણેય શિષ્યવૃત્તિઓ છેવટ સુધી સાચવી શકાય. પ્રત્યેક વર્ષે હું પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થતો રહ્યો. ભણવામાં મારી તીવ્ર તાલાવેલી હતી, અર્થાત વિષયની સરળતા થવા લાગી હતી. વ્યાકરણની સાથે ન્યાય તથા સાહિત્ય જેવા વિષયો પણ ભણવા મળતા હતા.